પાટણની રાધનપુર બેંક ઓફ બરોડામાં ટાબરિયા ગેંગના સભ્યએ હાથ ફેરો કર્યો છે. જીબીના કેશિયરની નજર ચૂકવી ટાબરિયા ગેંગના સભ્યએ રૂપિયા 3 લાખની ઉઠાંતરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રૂપિયા ભરેલી બેગ લઈને ટાબરિયા ગેંગનું સભ્ય ફરાર થઈ ગયો છે. જીબીના કેશિયર પૈસા ભરવા માટે બેંકમાં આવ્યા હતા. જીબીના કેશિયરની નજર ચૂકવી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો બીજી તરફ પોલીસે તપાસ પણ શરૂ કરી છે. તો રાધનપુર બેંક ઓફ બરોડાનો આ સમગ્ર બનાવ છે. સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાળક બેંકમાં પ્રવેશ કરે છે. જો કે જીબીના એક કર્મચારી પૈસા ભરવા માટે બેંકમાં આવ્યા હોય છે અને તે બેગ લઈને ફરાર થઈ જાય છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હર્ષદ પંચોલી. હર્ષદ, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં શું તપાસ કરવામાં આવી છે? લાગે છે અમારા સંવાદદાતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તો જે રીતે આપ સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકો છો, ટાબરિયા ગેંગના એક સભ્યએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. જીબીના કેશિયરના હાથમાંથી રૂપિયા 3 લાખ ભરેલી બેગ લઈને આ ટાબરિયા ગેંગનો સભ્ય ફરાર થઈ ગયો છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હર્ષદ પંચોલી. હર્ષદ, પોલીસે અત્યાર સુધીમાં શું તપાસ હાથ ધરી છે? જે ચોક્કસ જણાવી દઉં કે જે રાધનપુર શહેરમાં જે કે બેંક ઓફ બરોડાની જે શાખા આવી છે તેમજ જીબીનો જે કર્મચારી છે જે કેશિયર તરીકે ફરજ બજાવતો હતો અને જે કેશ હતી, જે ઓફિસની કેશ હતી, કેશ ભરવા માટે બેંક ઓફ બરોડામાં ગયો હતો અને જે તેને કહેવાય કે જે સ્લીપ ભરતો હતો ત્યારે નજર ચૂકીને ચાબડિયા ગેંગનો જે બાળક હતો તેને આ બેગ તરફાવીને જતો રહ્યો હતો. આ સમગ્ર જે ઘટના હતી તે સીસીટીવીમાં કેદ થઈ હતી. આ જે ગત રોજની ઘટના હતી આજ રોજ જે પોલીસે સીસીટીવી જે કહેવાય બહાર આપ્યા છે, પરંતુ જે ઘટના બની તેનાથી જે કહેવાય કે જવાબદાર જે અધિકારીઓ હતા, જે લોકો જે સિક્યુરિટી સ્ટાફ હતો તેની ઉપર પણ શંકા જોવા મળી હતી. કારણ કે જેવા બાળકો બેંકમાં ફરતા હોય છતાં તે કોઈ એને ધ્યાન નથી લીધું તે બાબત પર શંકાના દાયરામાં છે. બિલકુલ અર્ષદ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.